ખાવડાની મહિલાની મુશ્કેલ પ્રસૂતિ અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં કરી અને માતાનો જીવ બચાવ્યો. ડોક્ટરોની મહેનત રંગ લાવી. ખાવડા વિસ્તારની એક મહિલાની 10મી ડિલિવરી બાબતે તકલીફ થઈ પ્રથમ ખાવડા અને નખત્રાણા બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ. તે સમયે તેનું ગર્ભાશય ફાટીને બહાર આવી ગયું હતું અને બાળક અડધું અંદર અને અડધું બહાર આવ્યું હતું. તે સમયે અદાણી જીકે જનરલ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર કૃતિકા, ડોક્ટર શાર્મી અને ડોક્ટર ઉર્વાંગી ઠક્કર, ડોક્ટર અમિત ચૌહાણ તથા ડોક્ટર નિલેશ ગોસ્વામીએ આ દર્દીનું ઓપરેશન કર્યું, જે 3 કલાક ચાલ્યું અને માતાને બચાવી લેવાય. સમગ્ર બાબતે ડોક્ટર શાર્મી પવાણીએ જણાવ્યું કે આવા પ્રકારનું ઓપરેશન આપણે ડેઈલી બેઝિસમાં નથી થતું હોતું. રેર કેસ છે જેમાં બાળક અડધું અંદર રહી જાય ને અડધું બહાર રહી જાય. તો આવી સ્થિતિમાં નીચેથી નોર્મલ ડિલિવરી ના થતી હોય તો આપણે ઉપરથી જે કહીએ લેપ્રોટોમી કરવી પડે. લેપ્રોટોમી એટલે કે આપણે પેટ ઉપર ઇન્સિશન મૂકી અને એના પરથી બાળકને ડિલિવર કરાવું. તો એ બહુ રેર કેસ છે આપણે અહીંયા. અને એવામાં બાળક તો ઠીક, આપણે પછી જોઈએ, પણ માતાને બચાવવું બહુ જરૂરી થઈ જાય છે. તો એવું આપણી પાસે એક કેસ આવ્યું હતું. એટલે એમાં આપણી પાસે આવ્યું હતું જ્યારે આ બેનને નોર્મલ ડિલિવરીનો જે પેન કહીએ આપણે એ ચાલુ થઈ ગયું હશે અને બેને સીએચસી નખત્રાણા પરથી અહીંયા મોકલેલું હતું. જ્યારે અહીંયા મોકલ્યું ત્યારે બેન એવી હાલતમાં હતા કે બાળક અડધું બહાર હતું અને અડધું અંદર હતું. તો અમે એ જે અડધું બહાર હતું બાળક એને નોર્મલ કરા ડિલિવરી કરાવવાને બહુ પ્રયત્ન કર્યું પણ થયું નહીં. અને પછી અમે સોનોગ્રાફી કરાવી કે અંદર કાંઈ તકલીફ તો નથી પડી ગઈ, જેના લીધે ખબર પડે કે બાળક કેમ બહાર નથી આવતું. તો એના પછી અમે સોનોગ્રાફી કરાવી. સોનોગ્રાફીમાં એવું ખબર પડી કે કદાચ ગર્ભાશયને પાછળની ભાગથી ખુલી ગયું છે, ફાટી ગયું છે, જેના લીધે બાળકનું માથું અંદર અટકાઈ ગયું છે. હા, એટલે એના લીધે એ બહાર નથી આવતું. તો પછી આવી સ્થિતિમાં અમારે બાળક તો તરત બહાર કાઢવું પડે, કેમકે એના લીધે માતાની હેલ્થ પર અસર થતું હતું. કેમકે એકવાર ગર્ભાશય ફાટે એટલે લોહી ચાલુ થઈ જાય અંદર, તો એ બંધ કરવું પડે અમારે. તો પછી લેપ્રોટોમી કરી. લેપ્રોટોમીમાં પેટ પરથી ખોલી અને જે બાળક અંદર ફસાઈ ગયું હતું એ અમે લોકોએ કાઢી નાખ્યું બહાર. અને પછી જોયું ગર્ભાશયને પાછળનું ભાગ જે હતું એમાં એ ફાટી ગયું હતું. તો અમે સારવાર કરી કે જોઈએ કે એ જોડાઈ શકતું હોય તો જોડી અને આપણે એમનું જે ગર્ભાશય છે એ પ્રિઝર્વ કરીએ, ના કાઢવું પડે. પણ એવું હતું નહીં, કેમકે લોહી કન્ટિન્યુઅસ ચાલુ હતું. એકવાર ગર્ભાશય ફાટી જાય એ તો એના ચાન્સ બહુ ઓછા હોય પાછા કે જોડાઈ અને વ્યવસ્થિત અંદર પાછું રહી જાય. તો એમાં આપણે આખું ગર્ભાશય પછી કાઢવું પડ્યું. તો કાઢી નાખ્યું તો એનાથી શું પછી લોહી બંધ થઈ જાય અને મધર સેફ થઈ જાય. પછી 3.5 કલાક સુધી ઓપરેશન ચાલ્યું અને અમારા હેલ્પમાં આવ્યા હતા આજે આપણા એનેસ્થેટિસ્ટ ડૉક્ટર હતા, ડૉક્ટર નિલેશ કરીને હતા, ડૉક્ટર નિલેશ ગોસ્વામી એ હતા, એ ડૉક્ટર એનેસ્થેટિસ્ટ ડૉક્ટર હતા. પછી ઓપરેટિંગ સર્જનમાં ડૉક્ટર કૃતિકાબેન અને હું, ડૉક્ટર ચાર્મી, અને અમારી હેલ્પમાં આસિસ્ટન્સમાં હતા ડૉક્ટર ઉર્વાંગીબેન અને ડૉક્ટર વિનોદ અને આપણા નર્સિંગ સ્ટાફ અને બીજા સર્જન સાહેબને બી બોલાવ્યા હતા. એ છે ડૉક્ટર અમિત ચૌહાણ, એમની ઓપિનિયન લેવા માટે કે બીજું કંઈ આંતળાને કંઈ કંઈ તકલીફ પડી હોય તો એ જોડાવા માટે એ બી આવ્યા હતા અમારા. અમારી 4-5 લોકોની ટીમ હતી. અચ્છા, અને આ કેટલા કલાક ચાલ્યું મેડમ અને અત્યારે શું સ્થિતિ છે બાળકને? જો બાળક તો અમારી અડધું બહાર આવ્યું હતું અને એને ખાસા ટાઈમથી અડધું બહાર જ હતું બાળક, એટલે બાળક તો બચ્યું નહીં. પણ માતાની સ્થિતિ બહુ સારી છે. એમને 3.5 કલાક ઓપરેશન ચાલ્યું, એ દરમિયાન એમનું બ્લડ પ્રેશર અને લોહીનું ને બધું ડૉક્ટર એનેસ્થેટિસ્ટે ધ્યાન રાખ્યું, કેમકે એ બધું ઓછું થતું હતું, ફોલ થતું હતું, પણ એ મેનેજ થઈ ગયું બરાબર. એમને લોહીના બાટલા ચડાયા અને એના લીધે એમનું લોહીનું પ્રમાણ તો બરાબર થઈ ગયું. એના પછી એમને આપણે 10-15 દિવસ આઈસીયુમાં રાખ્યું હતું, જેમાં બેન ધીરે 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 બરાબર થઈ ગયા અને એમને કિડની પર થોડી અસર પડી હતી, આ બનાવ બન્યું એના લીધે. એની બી આપણે ડૉક્ટર હર્ષલ વોરા કરીને છે, આપણે અહીંયા નેફ્રોલોજિસ્ટ છે, એમણે સારવાર કરી એમની અને એમની સાથે જોડાઈ અને રોજ રોજ આપણે એની સારવાર કરી અને પેશન્ટ બરાબર થઈ ગયો છે, અત્યારે વોર્ડમાં છે અમારે. એટલે મારા હવે હું 1 વર્ષ થયો મને જોબ કરતા. એની પહેલાં તો હું ભણતી હતી 3 વર્ષ, આપણે રેઝિડેન્સી કરીએ ને એ કરી હતી. એમાં મેં આવું એક કેસ જોયો હતો, આ બીજી વાર મેં જોયું છે આવું. એટલે તમે સમજી શકો છો કેટલું રેર છે. મેં 4 વર્ષમાં બીજી વાર આવું જોયું એટલે આ રેર કેસ છે. બહુ ખુશી થાય છે કે અમે, ચલો બાળક તો આપણે ના બચાવી શક્યા
પણ માતાને બચાવી લીધું એની બહુ ખુશી થાય, કેમ કે માતાને કંઈ થાય તો એના બીજા નવ બાળકને કોણ સાચવે પછી? તો એ એક ખુશી થાય છે કે માતા બરોબર છે તો એના બીજા બાળકો બી બરાબર રહેશે. એ રીતે અદાણી જીકે જનરલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોએ એક સ્ત્રીનો જીવ બચાવ્યો. અમારો પશુ આહાર નવી ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવ્યો છે. અમારા પશુ આહારમાં મિનરલ મિક્સર બાયપાસ સેટ છે. અમારા પશુ આહારથી દૂધ અને ફેટ વધે છે અને પશુ ખુશ થઈને ખાય છે. પશુ આહાર કોઠારામાં 4 મહિનાથી ચાલી રહી છે. જો આપને પણ આપના પશુનું વધારે દૂધ અને ફેટ લેવું છે તો વધુ વિગત માટે સંપર્ક હોલસેલ માટે ડીલરોની જરૂરત છે. સરનામું પશુ આહાર સોનાલિકા ટ્રેક્ટર એજન્સીની સામે કોઠારા કચ્છ. વિજય જૈન 9417087077 8360088152 9 ગુરમન સિંહ 9925312408